આજે મારે વાત કરવી છે રેન્ટ એગ્રીમેન્ટના મહત્વની. જો તમે તમારો ફ્લેટ કે પ્રોપર્ટી ભાડે આપી રહ્યા છો અને રેન્ટ એગ્રીમેન્ટમાં બેદરકારી દાખવી રહ્યા છો તો પુણેમાં એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક મકાન માલિકે પોતાનો ફ્લેટ 4 બેચલરને રેન્ટ ઉપર આપ્યો. જે ભાડુઆત હતા તેમણે 4 મહિનાની ડિપોઝિટ પણ ભરી, પરંતુ રેન્ટ એગ્રીમેન્ટ પર જ્યારે સાઇન કરવાની વાત આવતી હતી ને ત્યારે કોઈને કોઈ બહાને તેઓ ટાળતા રહ્યા. મકાન માલિક પણ લાલચમાં આવી ગયો અને મકાનની ચાવી આપી દીધી. હવે થયું એવું કે 2 મહિના પછી આ ભાડુઆતોએ ભાડું ભરીને મકાન ખાલી કરી દીધું અને જતા રહ્યા. થોડા દિવસ પછી ત્યાં પોલીસ આવી ગઈ. હવે પોલીસના કહેવા પ્રમાણે જે મકાન ભાડુઆતોને આપવામાં આવ્યું હતું તે મકાન ઉપર એક ફેક કંપની રજીસ્ટર કરાઈ હતી અને 10 લાખ રૂપિયાનું ફ્રોડ કરવામાં આવ્યું હતું. હવે મકાન માલિક પાસે ન તો ભાડુઆતના ફોટા હતા, ન તો આઈડી પ્રૂફ હતા કે ન તો રેન્ટ એગ્રીમેન્ટ હતું. એટલે પોલીસે મકાન માલિકને જે સ્કેમનો ભાગ ગણીને જેલ હવાલે કરી દીધા. તો હવે સમજી જ ગયા હશો કે રેન્ટ એગ્રીમેન્ટ કેટલું જરૂરી છે.